సురక్ష విషయమై ప్రకరణ స్వాధ్యాయ పాయింట్ ఏ స్వాధ్యాయ పాయింట్ ఏ ని అంతర్ આપણે દાખલા નંબર 1 પૂરો કર્યો હવે દાખલા નંબર 2 જો એક કમ્પ્યુટર લેબ માં 6 વિદ્યાર્થી દીઠ 3 કમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈશે હવે આપણે એ કીધું છે એ લેબ ની અંદર 6 વિદ્યાર્થી દીઠ 3 કમ્પ્યુટર છે તમે કમ્પ્યુટર લેબ માં બેસો છો તમને પર્સનલી કમ્પ્યુટર તો મળતા નથી બરાબર એક કમ્પ્યુટર પર બે જણ બેસો છો ને એ રીતના એ 6 વિદ્યાર્થીઓ છે અને શું છે એમાં 3 છે કમ્પ્યુટર તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈશે તો શું લખવાનું 6 વિદ્યાર્થીઓ માટે જરૂરી કમ્પ્યુટર 3 જરૂરી કમ્પ્યુટર એક વિદ્યાર્થીને કેટલા જોયા 1 જો માટે 24 વિદ્યાર્થી માટે જરૂરી કમ્પ્યુટર બરાબર 24 ગુણ્યા 1 ના છેદમાં 2 12 દુ 24 એટલે કેટલા કમ્પ્યુટર જોઈએ 12 એટલે 24 વિદ્યાર્થી માટે જરૂરી કમ્પ્યુટર કેટલા 12 કમ્પ્યુટર જોઈશે હવે દાખલા નંબર 3 જો દાખલા નંબર 3 જેમાં શું કહ્યું છે રાજસ્થાનની વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી 1680 લાખ રાજસ્થાનનું ક્ષેત્રફળ 3 લાખ કિલોમીટર પર વર્ગ અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ 2 લાખ કિલોમીટર પર વર્ગ બરાબર તો એમાં નંબર એ આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર નો સ્ક્વેર કેટલી વ્યક્તિઓ છે નંબર 2 કયા રાજ્યમાં વસ્તી ઓછી છે એ વસ્તુ આપણે શોધવાની છે હવે પહેલા તો રાજસ્થાનની વસ્તી શું કહું છે 570 લાખ વસ્તી કેટલી છે રાજસ્થાનની 570 લાખ અને ક્ષેત્રફળ કેટલું એનું 3 લાખ કિલોમીટર એટલે 1 કિલોમીટર સ્ક્વેર એટલે જેમ એક ચોરસ સ્ક્વેર હોય ને સ્ક્વેર ફીટ તમે ઘરમાં લેવો હોય ને તો એક ચોરસ એટલે 1/1 એ રીતના 1 કિલોમીટર અને લંબાઈમાં ને 1 કિલોમીટર પહોળાઈ એરિયામાં કેટલા લોકો રહે છે 3 લાખ લોકો રહે છે એવું કહેવાય બરાબર એટલે પ્રતિ કિલોમીટર વસ્તી કેટલી થાય આ તો ક્ષેત્રફળ આટલું છે કે 3 લાખ પ્રતિ કિલોમીટર પ્રતિ કિલોમીટર દીઠ વસ્તી બરાબર ના છેદમાં 3 બરાબર હવે 19 તરી 57 એટલે 190 19 તરી 57 એટલે 190 લાખ કિલોમીટર પ્રતિ વર્ગ બરાબર એટલે 101 કિલોમીટર ના વર્ગ 1 કિલોમીટર લંબાઈ 1 કિલોમીટર પહોળાઈ ના એરિયામાં કેટલા લોકો રહે છે
તો કે 190 લાખ લોકો રહે છે એનો વર્ગ છે બરાબર હવે આ જ વસ્તુ આપણે ઉત્તર પ્રદેશ માટે કરવાની છે એની વસ્તી અને નું ક્ષેત્ર ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે તો કે 660 લાખ અને 2 લાખ કિલોમીટર પ્રતિ વર્ગ તો પ્રતિ કિલોમીટર દીપ વસ્તી બરાબર 660 છે એમાં બે તો રાજસ્થાનમાં કેટલા રહે છે 190 લાખ એક કિલોમીટર સ્ક્વેરમાં અને ઉત્તર પ્રદેશમાં એક કિલોમીટર સ્ક્વેરમાં કેટલા 830 લાખ લોકો રહે છે તો હવે કોની વસ્તી વધારે તો કે ઉત્તર પ્રદેશની વસ્તી વધારે બરાબર શું પૂછ્યું છે આ બંને રાજ્યમાં પ્રતિ કિલોમીટર વર્ગ કેટલી વ્યક્તિ છે બંને કિલોમીટર વર્ગ પ્રતિ શોધી કાઢો કયા રાજ્યમાં વસ્તી ઓછી છે તો કે રાજસ્થાનમાં વસ્તી ઓછી છે પહેલામાં તો પહેલું તો બંને કહી દીધું છે અને બીજામાં લખવાનું એ રાજસ્થાનમાં વસ્તી ઓછી છે આ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા 8.1 અહીંયા પૂરું થાય છે હવે આપણે ટકાવારી બીજે સમજીશું ટકાવારીમાં આપણને એટલી ખબર છે કે ટકા એટલે પરસેન્ટ આપણે તમને પરીક્ષા લેવાય છે પરીક્ષાની બાજુ ટોટલ કહીને ટકા કહેવામાં આવે છે તમને એવું નહીં પૂછતા કે કયા વિષયમાં કેટલા માર્ક્સ છે ખાલી એટલું પૂછે કેટલા ટકા એના પરથી આવ્યો છે ટકા એટલે પ્રતિશત કોઈ પણ આપણે જયારે બી ટકા કરવાના હોય તો કેવી રીતે નીકળે છે પ્રતિ સો એ નીકળે છે એટલે ટકાનો હંમેશા અર્થ કે આમ કરીને બે મહિના હોય છે આ ટકાનું ચિહ્ન છે પ્રતિ સો પ્રતિ સો સતાંશ પણ થાય છે એટલે આપણને કોઈ પણ વસ્તુને ટકા કાઢવાના કે તો આપણે બધી જ વસ્તુનો સરવાળો કરીને હંમેશા 100 જ કાઢવાનો હોય છે તો જ આપણા ટકા નીકળે છે એટલે અપૂર્ણાંકોનું ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને શેના વડે ગુણવામાં આવે 100 વડે ગુણવામાં આવે છે અને ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું હોય તો 100 વડે એટલે 1/100 એટલે 100 વડે 1/100 વડે ગુણવામાં આવે કાં તો 100 વડે ભાગવામાં આવે છે એમ કહેવાય એટલે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું 100 વડે ગુણવાનું અને ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું 100 વડે ભાગવાનું કાં તો 1/100 વડે ગુણવામાં આવે છે બરાબર તો આપણો અપૂર્ણાંકમાં રૂપાંતર થાય છે 100% એવું હોય એટલે આપણી એક આખી વસ્તુ 100% એમ કહેવાય છે અને 50% એમ કીધું હોય તો શું કહેવાય
અડધી વસ્તુ છે એમ કહેવાય છે. હવે જો આપણે સ્વાધ્યાય 1.2 કરીશું. નીચે આપેલા અપૂર્ણાંકો ટકા આપે તમારે અપૂર્ણાંકમાં લખી કાઢવાનું તમારા એક